નવસારી જિલ્લાના ગણદેવીના કરાટે શિક્ષક સાથે થયેલી ઠગાઈમાં નવસારીમાં રહેતી અને તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ ચલાવતી રિશિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા માટે નવસારી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ ગત રોજ નવસારી એલસીબી દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે. ફિલ્મ સ્પેશિયલ 26ને પણ ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી નવસારીમાં બની હતી, જેમાં દિલ્હીના ઠગબાજુએ નવસારીના ફરિયાદી યુવાનો વિપિન કુશવાહા સાથે તેના મિત્ર અભિષેક પટેલને દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પાસેના જૂના રેલવે યાર્ડમાં લઈ જઈને એન્જિનના ડબ્બા દૂરથી બતાવી કથિત રીતે રેલવે વિભાગની ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ બંને યુવાનોના કોલ લેટર અને આઈકાર્ડ પણ વોટ્સએપથી મોકલ્યા હતા. બંને યુવાનો પાસેથી ટુકડે ટુકડે કુલ 33 લાખથી વધુ રૂપિયા ઉસેટી નોકરી ન આપતા આખરે બંને પક્ષ વચ્ચે થયેલા સમાધાનમાં રૂપિયા 1.33 લાખ પરત કરી બાકીની રકમ અંગે ગલ્લાતલ્લા કરતા આખરે બંને યુવાનોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે રિશિદા ઠાકુરની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા આરોપી રિશિદા ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં મીડિયાકર્મી અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે દિલ્હી સ્થિત જગમીતસિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા, દીપક અને ગોરખધામા પોલીસ પકડથી દૂર રહ્યા છે. ત્યારે હાલ તો નવસારી પોલીસે આ 5 ઈસમોને પણ વહેલી તકે ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. થોડા દિવસ અગાઉ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક નોકરી બાબતે ચીટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી. તે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિશિદા ઠાકુરને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતે ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતેનું માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ છે. એ ટ્રેનિંગ બતાવ્યા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે એ સામે ઉજાગર થયો છે. આજ તપાસ દરમિયાન આખા કન્ટ્રીમાંથી 33 જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આજ કેસ અનુસંધાને યુપીની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે. બીજા આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં